નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોઈશું પ્રકરણ તેર નદીની સફર ભાગ બે આપણે આગલા વિડીયોમાં જોયું કે પાણીનું સ્તર કે ઉનાળામાં પાણીનું સ્તર ખૂબ જ ઓછું હોય છે શિયાળામાં મધ્યમ હોય છે અને ચોમાસીમાં ચોમાસામાં સૌથી વધુ હોય છે હવે આપણે જોઈશું પાણી કેવી રીતે ગંદુ થાય છે મિત્રો સારું ચલો જોઈએ જો એ તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીકની વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે કોઈ કોપડા ધોવામાં કોઈ પ્રાણીઓને નવડાવવામાં કોઈ વાસણ સાફ કરવામાં આના કારણે નદી પહેલાં જેવી રહી નથી આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને પણ ગંદુ કરે છે નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે તેમાં બદલાવ આવે છે તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આવા કારણથી ગંદુ થઈ શકે છે મિત્રો આમાં શું કહે છે કે પાણી કેવી રીતે ગંદુ થાય છે તો જો શહેરોમાંથી પાણી ક્યાં આવે છે વોટર પ્લાન્ટ શહેરોમાંથી પાણી વોટર પ્લાન્ટ કરવામાં આવે છે અને એ પાણીને આપણા નળ સુધી શુદ્ધિકરણ શુદ્ધિકરણ કરવામાં આવે છે તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો નદીમાંથી કે તળાવમાંથી શું તમને લાગે છે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાની નદીના પાણીની જેમ જ ગંદુ હશે તો એનો જવાબ આવે મિત્રો અમે પીવાનું પાણી નર્મદા નદીમાંથી મેળવીએ છીએ આ પાણી એક નહેર દ્વારા મોટા ફિલ્ટરના પ્લાન્ટ દ્વારા આવે છે અને ત્યાં પાણીનું શુદ્ધિકરણ થાય છે અને આ પાણી શુદ્ધ થઈ પાઇપ દ્વારા લોકોના ઘર સુધી પહોંચે છે તેથી ચિત્રમાની નદીના પાણીની જેમ વંદુ નહીં હો પ્રવૃત્તિ માટે તમારે થોડીક સામગ્રી તમારા ઘરેથી લાવવાની રહેશે તમને આ બધી વસ્તુઓ રસોડામાંથી મળી રહેશે મીઠું ખાંડ હળદર લોટ અને ખાવાના સોડા અને દાળ એ દરેક તમારે અડધી ચમચી લેવાની છે લીંબુનો રસ સાબુનું પાણી શરબત કે તેલ એ પણ તમારે અડધી ચમચી લેવાની છે પછી છે પાંચથી છ ગ્લાસ અથવા એક બોટલ એક બોટલ લો તો પણ ચાલે અને પાંચથી છ ગ્લાસ લો તો પણ ચાલે એટલું તમારે પાણી લેવાનું છે પછી એમાં લેખું છે તમે શું કરશો પ્યાલો લો અથવા બોટલ અડધી સુધી પાણીથી ભરો બધામાં સરખું પાણી હોવું જોઈએ એ ખાતરી કરી લો હવે પછી પાણી ભરેલા દરેક પ્યાલા અથવા બોટલમાં એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરો ઉદાહરણ તરીકે પ્રથમ પ્યાલામાં હળદર બીજામાં તેલ ત્રીજામાં ત્રીજા સોડા અને તેને ચમચીથી હલાવો અને જુઓ તમારા અવલોકનના કૌષ્ટકમાં લખજો મિત્રો અહીંયા પાછળ આપણને અવલોકન આપ્યું છે તમે શું અવલોકન કર્યું સાચી જગ્યાએ સાચી નીચાણી કરવાની છે હું બોલતી જાઉં એમ તમારે કરતું જવાનું છે ચલો સામગ્રી છે પછી પાણીમાં ઓગળી જાય છે પાણીમાં ઓગળતી નથી પાણીનો રંગ બદલાય છે અને પાણીનો રંગ બદલાતો નથી તો ખાંડ છે પહેલું તો તે પાણીમાં ઓગળી જાય ને હા તો ત્યાં સાચું કરો પછી તેનો રંગ બદલાય ન બદલાય તો ત્યાં સાચો કરો પછી મીઠું પાણીમાં ઓગળી જાય હા ઓગળી જાય પાણીમાં ઓગળતી નથી નહીં ખોટું આવે પાણીનો રંગ બદલાય નહીં પાણીનો રંગ બદલાતો નથી એટલે ત્યાં સાચું આવે પછી લીંબુનો રસ છે તો પાણીમાં ઓગળી જાય ને હા તો ત્યાં સાચું કરો મિત્રો પછી પાણીનો રંગ તેનો રંગ બદલાય ન બદલાય તો ત્યાં સાચું કરો પછી છે હળદર પાણીમાં ઓગળી જાય હા તેનો રંગ બદલાય છે કારણ કે પાણીમાં નાખે એટલે પીળાશ પડી જાય ને હા તો ત્યાં સાચું કરો સાબુનું પાણી એમાં પાણીમાં ઓગળી જાય છે હા ત્યાં સાચું કરો તેનો પણ રંગ બદલાય જાય છે એટલે ત્યાં પણ સાચું કરો લોટ પાણીમાં ઓગળી જાય છે ના નથી ઓગળતો પાણીમાં ઓગળતી નથી એટલે ત્યાં સાચું કરો પાણીનો રંગ પણ બદલાય છે પછી ડાળ છે તે પાણીમાં ઓગળતી નથી અને તેનો રંગ બદલાતો નથી શરબત છે પાણીમાં ઓગળી જાય છે અને રંગ બદલાઈ જાય છે ખાવાના સોડા છે તો હા પાણીમાં ઓગળી જાય છે અને પાણીનો રંગ બદલાતો નથી પછી તેલ રાય તલ કે કોઈ અન્ય વસ્તુઓ તો પાણીમાં ઓગળતી નથી અને પાણીનો રંગ બદલાય છે હવે તમારા અવલોકનના આધારે કહો બધી સામગ્રી પાણીમાં ઓગળે છે હા બધી બધી સામગ્રી પાણીમાં ઓગળે છે પાણીનો રંગ દરેક સામગ્રી ઉમેરતા બદલાય છે હા આપણે વસ્તુ નાખતા જઈએ તો બદલાય છે પણ ખાંડ છે મીઠું છે લીંબુનો રસ છે એ નાખીએ તો વાઈ તો સફેદ ને સફેદ જ રહે છે તેલ પાણીમાં ભળી ગયું તે પાણીમાં ભળ્યું કે નહીં એમ કઈ રીતે કહી શકો તેલ પાણીમાં ભળી જાય તો તેલ પાણીમાં તેલ ઉપર તરવા મળે છે ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી તમે કઈ કહી શકો પાણીમાં તેની હાજરી નથી ના પાણીમાં તેની હાજરી તો હોય પણ તેને નાખતા તેનો રંગ બદલાય હળદર જેમ ધારો કે હળદરને નાખતા તેનો રંગ તરત બદલાઈ જાય છે ખાંડ મીઠું લીંબુનો રસ શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો અનુમાન કરો પથ્થરો ચોક પ્લાસ્ટિક અને કચરો જેવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો અનુમાન બધી વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળે તેમાંની ઘણી વસ્તુઓ જેવી કે પથ્થર પ્લાસ્ટિક ચોક કચરો વગેરે ઓગળે તો શું થાય કેટલીક વસ્તુઓ આપણા શરીર માટે નુકસાનકારક છે તેથી પાણી પીતા પહેલાં તેને ચોખ્ખું કરવું ખૂબ જ મહત્ત્વનું છે તેને ઉકાળવું તે સૌથી સારો ઉપાય છે જો કોઈ કારણથી એવું ના થઈ શકે તો તમે કોઈ બીજો ઉપાય વિચારીને વિચારી શકો છો હા પેલો ક્વેશ્ચન છે તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે તો મિત્રો એનો જવાબ લખો અમારા ઘરમાં સૌ પ્રથમ ઉકાળીને અને ત્યારબાદ પાણીને ગાળીને ચોખ્ખું કરવામાં આવે બીજો સવાલ છે ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાયો જાણી લાવો જવાબ લખો મિત્રો ઉકાળીને ગાળીને ફિલ્ટર મશીન દ્વારા અને ક્લોરીનની ગોળી નાખીને ગરમ કણી કરીને પાણીના પાણી ગાળી શકાય છે પાણીને ગરમ કરવાથી તેમાં રહેલા જંતુઓ નાશ પામે છે રોગચાળા દરમિયાન પાણી હંમેશા ઉકાળીને જ પીવું જોઈએ આરઓ ફિલ્ટર દ્વારા પણ પાણી ચોખ્ખું કરી શકાય છે આર ફિલ્ટર પાણીને કીટાણુ અને ક્ષાર મુક્ત કરે છે પછી છે પાણી ચોખ્ખું કરવાના કોઈ પણ બે ઉપાયોના ચિત્રો દોરો અને લખો હવે મિત્રો નીચેનું ચિત્ર ધ્યાનથી જો જો ત્યાં ખાલી જગ્યા આપેલી છે તમને તો ત્યાં તમારે બે ચિત્ર દોરવાના છે એક છે પાણીને આપણે ગરમ થતું હોય એવું ચિત્ર દોરવાનું છે અને એક આર ઓ ફિલ્ટર એટલે ફિલ્ટર એક દોરવાનું છે ગરમ પાણીમાં ગરમ પાણી કરીએ એમાં પણ આપણે કીટ જંતુઓ બધા નાશ પામે છે અને આર ફિલ્ટર દ્વારા એટલે એમાંય પણ પાણી શુદ્ધ આવે છે તો નીચેમાં તમારે શું લખવાનું છે લખો પહેલાં ચિત્રમાં પાણીને ઉકાળીને ચોખ્ખું કરવામાં આવે છે આનાથી પાણીમાં રહેલા કીટાણુઓ નાશ પામે છે પછી બીજું લખો બીજા ચિત્રમાં પાણીએ આર ઓ ફિલ્ટર દ્વારા ચોખ્ખું કરવામાં આવે છે આનાથી પાણી વધુ શુદ્ધ થાય છે મિત્રો અહીંયા આપણો પાઠ પાઠ તેર પૂર્ણ થાય છે તમને મજા ને મિત્રો